ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે તારીખ 22 ને આજથી શરૂઆત થઈ ગઈ છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મહાવીર, બૌદ્ધ અને તમામ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ લીધા છે. તો ક્ષત્રિય કુળને આજે એવો અવસર મળ્યો છે કે ઘરે ઘરે લાપસીને આંગણ મૂકે અને અન્ય સમાજને મેસેજ આપે કે ક્ષત્રિયોને તો ભગવાન રામ એમના ઈષ્ટદેવ છે, પણ સમગ્ર વિશ્વના આરાધ્ય દેવ છે. એવા ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત આ ઉમંગને એવો વધાવી લે રામલલાને કે ઘરે ઘરે આરતી થાય, દીવા પ્રગટ્ય થાય, રંગોળી થાય અને આજથી જ રંગોળીની શરૂઆત કરે કે 5 દિવસ સુધી રામ મહોત્સવ જેવું જ લાગવું જોઈએ અને ભગવાનને આપણે વધાવી લઈએ. ભગવાન રામનો ઉત્સવ મનાવવા આપ સૌને મીડિયા મારફત સંદેશો આપવા માટે ક્ષત્રિય સમાજ રાજકોટ શહેરમાં તો તમામ રામ મંદિરે, હનુમાનજીના મંદિરે, રતન પર રામ મંદિર, માનસ ગોંડલ રોડ પર તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ ત્યાં પૂજા આરતી દર્શન અને મહાધૂન કરાવશે. દરેક વિસ્તારમાં શહેરના પણ રાજપૂત સમાજ અન્ય સમાજને પણ સાથે રાખીને રામધૂન બોલાવશે. 5 દિવસ દીપ પ્રાગટ્ય કરશે, આરતી ઉતારશે અને ઘરે ઘરે રંગોળી કરે અને દીપ પ્રગટ કરે એવી સૌને ક્ષત્રિય સમાજ વતી અપીલ કરું છું.